હળવદમાં ભાજપના ગુજરાત પ્રદેશ સેવા પ્રમુખ ઋત્વિક પટેલનો રોડ શો યોજાયો હતો, જેમાં ભાજપના આગેવાનો તેમજ મહાનુભાવો તથા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. હળવદમાં નગરપાલિકાની ચૂંટણીની ગણતરીના કલાકો રહ્યા છે, તેમજ આજે સાંજથી પ્રચાર પ્રસારના પડઘમ શાંત પડવાના છે. ત્યારે ગુજરાત પ્રદેશ સેવા મોરચાના પ્રમુખ ડોક્ટર ઋત્વિક પટેલનું હળવદમાં રોડ શો યોજાયો હતો, જેમાં ભાજપના આગેવાનો તેમજ મહાનુભાવો તથા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ગુજરાત પ્રદેશ સેવા પ્રમુખ ડોક્ટર ઋત્વિક પટેલ સાથે પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયા તેમજ ભાજપના દિગ્ગજ નેતા આ રોડ શોમાં ઉપસ્થિત થયા હતા. હળવદ યુવા ભાજપ દ્વારા કરવામાં આવેલ આયોજનમાં વિચાર રેલી નીકળી હતી. આ રેલી શહેરના વૈજ્ઞાનિક ચોકડીથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગે ફરી હતી. ત્યારે ભાજપના ગુજરાત પ્રદેશ સેવા પ્રમુખ ડોક્ટર ઋત્વિક પટેલે આ રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જ્યારે હળવદ ભાજપ દ્વારા આનંદ પાર્ક ખાતે આજે સવારે વિજય શંકર યુવા સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ ડોક્ટર ઋત્વિક પટેલે યુવા સંમેલનમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં રજૂ થયેલ બજેટ પ્રજાલક્ષી છે, તેમજ યુવાનોના રોજગાર માટે આ બજેટ મહત્વપૂર્ણ હોવાનું કહ્યું હતું. તો સાથોસાથ ગુજરાત સરકારના વિકાસ કામોમાં 3 લાખ યુવાનોને સરકારી નોકરી આ ભાજપ સરકારે આપી છે તેવું ઉમેર્યું હતું. તદઉપરાંતમાં અમૃતમ યોજનાના અંતર્ગત 10 કરોડ પરિવારને સરકારી સહાય આપવામાં આવી છે, જે વિશ્વની સૌથી મોટી યોજના હોવાનું ડોક્ટર ઋત્વિક પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે નીતિનભાઈ દવે, તાલુકા પ્રમુખ રજનીભાઈ સંઘાણી, હળવદ પ્રભારી વલ્લભભાઈ પટેલ, શહેર પ્રમુખ અજયભાઈ રાવલ, પાલિકા પ્રમુખ રણછોડભાઈ તલવાણી, મીનાબેન મહેતા, તપનભાઈ દવે, રમેશ ભગત, સંદીપ પટેલ, હરેશભાઈ પરમાર, અશોક પ્રજાપતિ, મેહુલ પટેલ સહિત ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ સુનગ્રામ રિપોર્ટ, ન્યૂઝ ટુડે, હળવદ. રેલીનું આયોજન કર્યું છે. હું હળવદ નગર યુવા મોરચાની ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. સૌ વડીલોને વિનંતી કરું કે જોરદાર તાળીઓથી એમને આપણે અભિનંદન આપીએ. સૌ ઉમેદવાર શ્રીઓને પોતાની જગ્યા પર ઉભા થવા માટે વિનંતી કરું. મિત્રો, આપણા ઉમેદવારને બધા જોરદાર તાળીઓથી સ્વાગત. 1 મિનિટ સુધી તાળીઓ પાડો જોરથી. સંભળાતું નથી હજુ જોરથી. આ કોંગ્રેસ જેવાના કાનના પડદા ફાટી જાય એ રીતે તાળી પાડો. જે હાથ ઊંચા કરીને ભારત માતાનો જયઘોષ કરીએ. ભારત ફટાકી બધે બધી બધા જ મિત્રો, ભારત ફટાકી, ભારત ફટાકી, વંદે માતરમ, વંદે માતરમ. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ગુજરાત તમામ 75 નગરપાલિકાનો જયારે આજ પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે તમામ નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય યુવા બાઇક રેલી અને વિજય ટંકા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવશે. જેના ભાગરૂપે આજે હળવદ નગરપાલિકામાં બાઇક રેલીમાં આવવાનું થયું. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો બાઇક રેલીમાં જોડાયા અને ખૂબ સરસ યુવા સંમેલન પણ યોજાયું. જે રીતે યુવાનોનો ઉત્સાહ હતો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહીને જે રીતે એમણે સમર્થન આપ્યું છે, એ જોતા હળવદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એ બિલકુલ નિશ્ચિત થયું છે. ગઈકાલે દુનિયા વિરોધ પક્ષના નેતા એવા શ્રી પરેશભાઈ દાનાણીનો પણ રોડ શો હતો અને આજે અમારા યુવા મોરચાએ પોતાની મહેનતથી આ બાઇક રેલી કરી. એમાં જમીન આસમાનનું અંતર આજે સૌએ જોયું છે. એ જોતા જ જ્યારે પ્રજાએ કોંગ્રેસને જાકારો આપીને ભારતીય જનતા પાર્ટીનું શાસન લાવવાનું નક્કી કરી દીધું હોય એવું દ્રશ્ય આજે પાલિકામાં વધારે ટીકી આપી છે, તો એમાં આપનું શું કહેવું છે? બિલકુલ, યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે તો મારા માટે તો ખૂબ આનંદનો વિષય છે. અને ભારતીય યુવાનોની ક્ષમતા ઉપર અને એમની કાર્ય કરવાની એમની જે ધગશ છે એના ઉપર ભરોસો કરીને એમને તક આપી છે, એના માટે હું પાર્ટીના વડીલોનો પણ આભારી છું અને તમામ યુવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોની ભવ્ય જીત થવાની છે. મેં શંકાને કોઈ